students, myself Hiral Gohil. Today I come back with my most interesting topic, the present continuous tense. The present continuous tense means chalu vartman kaal. The present continuous tense is used to show an action is still going on at the time of speaking. It means હાલ ક્રિયા જે ચાલી રહી છે અથવા તો બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા હાલ જે ક્રિયા થઈ રહી છે તે દર્શાવવા માટે ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ નો યુઝ થાય છે. ઇટ મીન્સ હાલ જે ક્રિયા ચાલી રહી છે મીન્સ હાલ આપણે વિડીયો તમે જોઈ રહ્યા છો, વિડીયો જોવાની ક્રિયા ચાલુ છે, તો આ ક્રિયાને આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં દર્શાવી શકીએ. એક્ઝામ્પલ ફોર યુ આર વોચિંગ ધીસ વિડીયો નાઉ. નેક્સ્ટ present continuous tense na keywords now, look, listen, see, at the time, at the moment. આ બધા words આપણને ખબર પડે કે આ વાક્ય present continuous tense નો છે. Next, present continuous tense નો main rules, ક્રિયાપદ ની પાછળ ing હોવું જોઈએ and ક્રિયાપદ ના પહેલા present tense ના to be ના રૂપો and is are હોવા જોઈએ. ક્રિયાપદ ને ing લગાડવાના નિયમો. જો ક્રિયાપદના છેડે ઈ આવે તો ઈ કાઢીને ing લગાડો. ફોર એક્ઝામ્પલ ટુ કમ, કમમાં લાસ્ટમાં ઈ આપેલ છે તો ઈને કાઢીને ing લગાવીશું તો થશે કમિંગ. નેક્સ્ટ એક્ઝામ્પલ ટુ ક્લોઝ, ક્લોઝમાં પણ લાસ્ટમાં ઈ આપેલ છે તો ઈ કાઢીને ing લગાવીશું તો થશે ક્લોઝિંગ. નેક્સ્ટ, જો ક્રિયાપદના છેલ્લા અક્ષરની પહેલા સ્વર આવે તો છેલ્લા અક્ષરને બેવડાવીને આઈએનજી લગાડવું. ફોર એક્ઝામ્પલ ટુ કટ, કટમાં લાસ્ટમાં વ્યંજન છે તેની પહેલાં એક જ સ્વર છે તો લાસ્ટમાં આપેલા વ્યંજનને બેવડાવીને આઈએનજી લગાવીશું તો થશે કટિંગ. ફોર નેક્સ્ટ એક્ઝામ્પલ ટુ સ્વિમ, સ્વિમમાં પણ લાસ્ટમાં એમ છે વ્યંજન છે તેની પહેલાં આઈ છે સ્વર છે તો સ્વિમનું થશે સ્વિમિંગ. નેક્સ્ટ, પરંતુ છેલ્લા અક્ષરની પહેલાં બે સ્વર આવતા હોય તો છેલ્લા અક્ષરને બેવડાવ્યા વિના જ ફક્ત આઈએનજી લગાડું. ફોર એક્ઝામ્પલ ટુ ઈટ, ઈટમાં ઈ એન્ડ એ બંને સ્વર છે તો લાસ્ટમાં ફક્ત આઈએનજી લાગશે તો થશે ઈટિંગ. નેક્સ્ટ એક્ઝામ્પલ ટુ ઓપન, ઓપનમાં પણ બે સ્વર આપેલા છે ઓ એન્ડ ઈ તો તેમાં પણ ફક્ત આઈએનજી લગાડીશું એટલે થશે ઓપનિંગ. નેક્સ્ટ, કેટલાક રૂપ અપવાદ છે તેમાં ફક્ત આપણે નિયમ પ્રમાણે લાસ્ટમાં ફક્ત ડબલ કરીને આઈએનજી લગાવીશું. ફોર એક્ઝામ્પલ ટુ ટ્રાવેલ, ટ્રાવેલમાં એ એન્ડ ઈ બંને સ્વર છે તો એમાં લાસ્ટમાં આપેલો વ્યંજન એટલે કે એલ તેને ડબલ કરીને આઈએનજી લગાવીશું તો થશે ટ્રાવેલિંગ. નેક્સ્ટ એક્ઝામ્પલ ટુ ફોરગેટ, ફોરગેટમાં પણ ઓ એન્ડ ઈ બંને સ્વર છે તો લાસ્ટમાં આપેલા ટીને ડબલ કરીને આઈએનજી લગાવીશું તો થશે ફોરગેટિંગ. લાસ્ટ એક્ઝામ્પલ ટુ બિગિન, બિગિનમાં પણ ઈ એન્ડ આઈ બંને સ્વર છે તો લાસ્ટમાં ડબલ એન કરીને આઈએનજી લાગશે એટલે થશે બિગિનિંગ. ત્યારબાદ વાત કરીએ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સના એફર્મેટિવ સેન્ટેન્સ. એફર્મેટિવ સેન્ટેન્સ એક્સપ્લેઇન્ડ વિથ ફોર્મ્યુલા. ફોર્મ્યુલા જોઈએ આપણે, સબ્જેક્ટ પ્લસ એમિઝા પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. આઈ એક્સપ્લેઇન વિથ એક્ઝામ્પલ હી ઇઝ રીડિંગ અ બુક નાઉ. હિયર હી ઇઝ સબ્જેક્ટ પ્લસ ઇઝ પ્લસ વર્બ રીડ પ્લસ આઈએનજી મીન્સ રીડિંગ પ્લસ ઓબ્જેક્ટ બુક એન્ડ અધર વર્ડ્સ નાઉ. હી ઇઝ રીડિંગ અ બુક નાઉ. So next, affirmative sentence samjha baad. Next topic is interrogative sentence. Interrogative sentence means prashnarth vakya. Prashnarth vakya na shuruaat ma to be na roopo N is R aave chhe ane prashnarth vakya na ante question mark aave chhe. So I explain weak formula. N is R plus subject plus verb plus ing plus object plus other words plus question mark. I explained in example
લાસ્ટ એફર્મેટિવ સેન્ટેન્સ અહીંયા આપણે રિપીટ કરીશું. એ સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીશું. હી ઇઝ રીડિંગ અ બુક નાઉ. આ સેન્ટેન્સને આપણે ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીએ. ઇઝ હી રીડિંગ અ બુક નાઉ? હિયર જે હી છે એ ફર્સ્ટ સેકન્ડમાં જશે અને જે ઇઝ છે એ ફર્સ્ટમાં આવશે એન્ડ લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક આવશે. So I hope you understand the affirmative sentence and interrogative sentence. So next, interrogative sentence અહીંયા આપેલ છે. એ sentence ને આપણે yes or no માં answers લખીશું. Is he reading a book now? Yes, he is. Yes, he is. This is a short answers. So I explain the long answers. It means full sentence answers. Yes, he is reading a book now. So next, you understood the affirmative sentence, interrogative sentence and yes or no answers. So let's go to the exercise. First sentence, they are playing on the ground. First of all, this sentence I converted into the interrogative sentence. Are they playing on the ground? What is the answers? No, they are not. This is a short answers. And full sentence answers, no, they are not playing on the ground. Next example, Soham is writing a story. This sentence converted into interrogative sentence. Is Soham writing a story? Yes, he is. Yes, he is writing a story now. I hope students you understood the affirmative sentence, interrogative sentence and yes or no answers for the present continuous tense. Thank you.